हेलो एवरीवन, वेलकम टू डीकेएन चैनल। नाउ इज टाइम टू न्यू टॉपिक ऑफ स्टीरियो केमिस्ट्री, सीस थ्री हेक्सीन में एंटी यूक्सिलन रिएक्शन एट्ले के एंटी एडिशन रिएक्शन करवानी है। सेम टू सेम सीस टू ब्यूटीन हतु एवं सेम टू सेम रिएक्शन है, बराबर। तेम छता पण मैं चलावी दऊं छूं के सीस थ्री हेक्सीन, तो अपने स्ट्रक्चर लखीए सीस थ्री हेक्सीन नु मैं स्ट्रक्चर लखू, तो मैं क्रॉस में थोड़ी दोरीस। कार्बन बात करी थी ए प्रमाणे के यहाँ C2H5 એટલે કે બે કાર્બન, ત્રીજા કાર્બન પર આ બાજુ પણ લખી દઉં મેં સી સ્ટ્રક્ચર છે એટલે કે CH3, અહીંયા આવશે હાઇડ્રોજન એન્ડ અહીંયા પણ આવશે હાઇડ્રોજન, બરાબર। સોરી, અહીંયા CH3 નહીં આવે, CH3ની જગ્યાએ મેં વાત કરી હતી એ પ્રમાણે C2H5। હવે નંબરિંગ કરીએ તો 1, 2 કાર્બન છે, અહીંયા 3 પર ડબલ બોન્ડ છે અને બંને C2H5 ગયા એટલે કે એક જ સાઈડે છે એટલે કે થશે C2 હેક્સીન, બરાબર। હવે C2 હેક્સીન ને બ્રોમિન સાથે એટલે કે Br2 જોડ સાથે એડિશન રિએક્શન થાય, કઈ એડિશન? તો આપણે જ્યારે પણ સી સમઘટક હોય તો સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન થાય તો પૈકી ચાર સમઘટક મળવા જોઈએ, પરંતુ આપણને બે સમઘટક મળશે, કયું? એક ડીએલ પેર નું મિક્સર, તો જોઈએ ડીએલ પેર નું મિક્સર એટલે કે સ્ટ્રક્ચર આ રીતનું હશે, C2H5, એમાં બે કાર્બન, અસમ કાર્બન હશે એટલે કે આ કાર્બન અને આ અસમ કાર્બન એટલે કે ટોટલ ચાર મળવા જોઈએ સમઘટક, અવકાશીય સમઘટક, પરંતુ આપણને બે જ મળશે। તો બ્રોમિન, હાઇડ્રોજન એન્ડ બ્રોમિન એટલે કે આપણને રેસેમિક મિક્સર મળશે અને આ બીજું પ્રતિબિંબ મળશે, તો C2H5 બરાબર C2H5 બરાબર છે, આ રીતનું છે। તો અહીંયા રહેશે બ્રોમિન, અહીંયા રહેશે હાઇડ્રોજન, અહીંયા હશે હાઇડ્રોજન એન્ડ અહીંયા હશે સોરી બ્રોમિન। હવે આ જે નામ થશે આ ભાઈનું કે નંબર કાર્બન નંબર 3 નંબરિંગ કરો, 1 2 આ 3 કાર્બન થશે એન્ડ 4, પછી 5 એન્ડ 6 છે, 6 કાર્બન વાળો હેક્ઝન કહેવાશે। તો નંબરિંગ કરે તો 6 છ કાર્બન, તો અહીંયા મારાથી લખી શકાય કે રેસેમિક, આપણને રેસેમિક મિક્સર મળશે, કેમ કે રેસેમિક 3-4 ડાય બ્રોમો, 3-4 ડાય બ્રોમો હેક્ઝેન, જેનું રેસેમિક મિક્સર મળશે। હવે આપણે વાત કરવાની છે આ વૈનિક ક્રિયાવિધિ મિકેનિઝમ સેમ ટુ સેમ છે, પહેલા આપણે ડિસ્કસ કરીએ એ પ્રમાણે, કશું છે નહીં મિકેનિઝમ, એકદમ સિમ્પલ મિકેનિઝમ છે, તો મિકેનિઝમ જોઈએ, મિકેનિઝમ ફર્સ્ટ સ્ટેપમાં શું થશે, આપણે સીસ હેક્સીન ની રિએક્શન થાય, ક્રોસમાં જ લખીશ મેં, સીસ હેક્સીનની રિએક્શન થશે બંને CH3 આ રીતે H એન્ડ H, બરાબર છે, સોરી CH3 નહીં લેવું, C2H5, કેમ કે આપણે હેક્સીન લઈએ છીએ, સોરી। તો આ C2H5 થશે, તો આપણે સીસ હેક્સીન જેની રિએક્શન Br2 સાથે કરવાની છે એટલે કે Br2 મેં લખું Br બ્રોમિન એન્ડ બ્રોમિન, તો દર વખતે કરતા હતા બ્રોમિન નું અસમ વિભાજન થાય એટલે કે આનો આના પર આંશિક ઋણ વિજભાર, બંધના ઇલેક્ટ્રોન આના તરફ એટ્રેક્ટ થશે અને આના પર આંશિક ધન વિજભાર, આ બે વસ્તુ થશે, તો થશે એવું કે સેકન્ડ સ્ટેપમાં એટલે કે સેકન્ડ સ્ટેપની વાત કરીએ એટલે કે આમાં બ્રોમિન નું અસમ વિભાજન થાય અને બ્રોમિન નું અસમ વિભાજન થાય એટલે કે આ સ્ટેપમાં Br- રિમૂવ થાય, Br- છૂટો પડે અને બ્રોમોનિયમ આયન
ब्रोमोनियम आयन लगे यहाँ जो मैं स्ट्रक्चर लगू चु कार्बन डबल बॉन्ड कार्बन यहाँ जे C2H5 एसिड इज लगू अने यहाँ पर लगू मैं C2H5 यहाँ कौन चे सॉरी थोड़ा आम दे लो C2H5 अने हाइड्रोजन अने यहाँ हाइड्रोजन બરાબર તો થશે કે આ બોન્ડ બ્રેક થશે બોન્ડ બ્રેક થાય બોન્ડ બ્રેક થાય બંના બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે મેળવે તો માઇનસ આ કાર્બન ગુમાવે તો શું થશે પ્લસ ચાર્જ બરાબર તો માઇનસ ચાર્જ વાળા જોડે આ બ્રોમિન નું અસમ વિભાજન થયું એટલે કે Br પ્લસ એન્ડ Br માઇનસ આ બે વસ્તુ મળશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં જળ 6 એટલે કે ત્રણ અબંધકારક આ બ્રોમોનિયમ આયન છે તે એટેક કરશે આ માઇનસ ચાર્જ પર એટલે કે આ કાર્બન પર એટેક કરીને જોડાય તો અહીંયા મેં સીધી રીતના લખી દઉં અહીંયા શું થાય અહીંયા બ્રોમોનિયમ આયન લખું એટલે કે આ Br અલગથી દર્શાવું મેં બ્લુ પેનથી તો આ બ્રોમોનિયમ આયન એટેક કરીને અહીંયા આવે એટલે કે આ રીતનો જોડાય વેટ વેટ આમ Br પ્લસ હતો પ્લસ માઇનસ જોડ્યો એટલે કે ચાર્જ જતા રહેશે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં ત્રણ તો એઝ ઇટ ઇઝ જ રહેશે બરાબર હવે જેવો જોડાશે એટલે કે જેવો જોડાય એટલે આ બે જે છે આપણા બે બોન્ડ અહીંયા દેખાય છે આ હાઇડ્રોજન અને C2H5 એક એમના થઈ જશે થોડા અપાકર્ષણ થઈને દૂર જશે એટલે કે અહીંયા આવશે C2H5 એડ આ હાઇડ્રોજન કેમ થઈ જશે આમ થઈ જશે એના પછીનું સ્ટેપ બ્રોમોનિયમ આયન એટલે કે Br પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં આ આ કાર્બનને આપીને બોન્ડિંગ બનાવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં બાજુના કાર્બનને આપીને બોન્ડ બનાવશે એટલે કે સ્ટ્રક્ચર આવું થશે આપણા જોડે કોણ છે અહીંયા C2H5 અહીંયા છે H બ્રોમોનિયમ આયન છે બંના બે ઇલેક્ટ્રોન આ રીતનું આપણી જોડે છે બરાબર અને અહીંયા આ કાર્બન પર કોણ કોણ છે C2H5 આમથી લખું મેં C2H5 એન્ડ H આ રીતના છે તો બ્રોમોનિયમ આયન બંના અહીંયા કાર્બન પર પ્લસ ચાર્જ હતો તો બંના બંને ઇલેક્ટ્રોન આપશે બંને ઇલેક્ટ્રોન આપે એટલે કે આ રીતનો બોન્ડ બને અને એના પર ચાર્જ રહેશે પ્લસ ચાર્જ તો આ જે બન્યું તેને કહેવાશે ચક્રીય બ્રોમોનિયમ આયન શું કહેવાશે ચક્રીય બ્રોમોનિયમ આયન બરાબર ચક્રીય બ્રોમોનિયમ આયન બન્યું હવે સિમ્બલ જે ચક્રીય બ્રોમોનિયમ આયનમાં આ એક એકનું એડિશન થઈ ગયું આ Br પ્લસ નું એડિશન થઈ ગયું હવે બીજો એડ કરવાનો બાકી Br માઇનસ હવે મેં આ ભૂસું છું અને મેં બે પ્રોડક્ટ લખી દઈશ સાઈડ પર તો કેવી મળશે તે પ્રોડક્ટ તો અહીંયા લખી દઉં છું આપણે લીધો કોણ છે C3 hexene ની રિએક્શન કઈ Br2 સાથે રિએક્શન કઈ એન્ટી જે એન્ટી એન્ટી ની તો સામસામે ઉમેરાશે પણ આપણે પ્રોડક્ટ ફાઇનલ જે મળે છે તે મેં લખું છું અહીંયા આવશે C2H5 અહીંયા બ્રોમિન અહીંયા હાઇડ્રોજન આ હાઇડ્રોજન એન્ડ બ્રોમિન અને બીજી સાઈડ એનું પ્રતિબિંબ પ્રતિબિંબ તો એકદમ સિમ્પલ C2H5 બરાબર C2H5 તો એનું પ્રતિબિંબ મળશે એટલે કે બ્રોમિન હાઇડ્રોજન હાઇડ્રોજન એન્ડ બ્રોમિન આ થશે આવી પ્રોડક્ટ તો હવે મેં ચક્રીય બ્રોમોનિયમ આયન જે છે તે એઝ ઇટ ઇઝ લખું તો એમાં આપણે એટેક કોનો કરવાનો છે Br માઇનસ બરાબર તો મેં સ્ટ્રક્ચર લખું છું ક્રોસ જ લખું છું બરાબર છે કેમ કે દેખાય સારું એટલા માટે C2H5 એન્ડ અહીંયા H હતો અહીંયા બ્રોમિન તેના પર ચાર્જ કયો તો પ્લસ ચાર્જ અને અહીંયા આમ જોડાયેલું હતું અને બાજુમાં કોણ હતો અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હતો C2H5 હવે રિએક્શન થશે બે પ્રકારે આ ભાઈ Br માઇનસ બે પ્રકારે એટેક કરશે કેટલા પ્રકારે બે
का तो आ कार्बन पर कार्बन नंबर टू पर अटैक करे का तो कार्बन नंबर फोर पर, तो आ ए प्रकार लघु टू पर अटैक करे तो अहीं बी आर माइनस अहीं अटैक करे बी आर माइनस अटैक कर से अहीं आ कार्बन पर। तो जो ये अपने स्ट्रक्चर केव थाय छे तो एरो थोड़ी नानो करू छु। स्ट्रक्चर अपना जोड़े छे केवू छे C2H5। હવે મેં સ્ટ્રક્ચર હમણાં અહીંયા નહીં દોર અહીંયાથી એટેક કરે એટલે થશે કેવું તે સિમ્પલ કે બ્રોવિન અહીંયા આ એટેક કરીને જોડાય એટલે કે આ બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન ઓલરેડી આના જોડે હશે જ આ રીતના ઇલેક્ટ્રોન તો બંને ઇલેક્ટ્રોન મેળવે તો કયો ચાર્જ થાય માઇનસ મેળવે તો માઇનસ એટલે કે પ્લસ એન્ડ માઇનસ ન્યુટ્રલ થઈ જશે તો મેં સ્ટ્રક્ચર પ્રમાણે જોઉં તો પ્લસ એન્ડ માઇનસ ન્યુટ્રલ એટલે કે આ બ્રોમિન આમ દઈએ છે સીધો તો અહીંયા બ્રોમિન થશે ને બાકીનો એક અહીંયા કોણ છે હાઇડ્રોજન એન્ડ અહીંયા છે C2H5 બીજી બાજુ અહીંયા આ બોન્ડ તૂટ્યો બંને બંને ઇલેક્ટ્રોન મેળવ્યા માઇનસ તો અહીંયા કાર્બન પર કહો આ કાર્બન પર પ્લસ ચાર્જ આવશે તો અહીંયા બીજો જોડાશે બ્રોમિન બરાબર જોડાઈ ગયો બ્રોમિન જોડાયો એટલે કે આ બે પોતાની પોઝિશન બદલી કાઢશે એટલે કે અહીંયા C2H5 થશે C2H5 અને અહીંયા આવશે હાઇડ્રોજન થઈ ગયું। આ જે પ્રોજેક્શન છે તે સોહોર્સ પ્રોજેક્શન કહેવાશે કયું સોહોર્સ હવે સોહોર્સનું કન્વર્ઝન આપણે કરવાનું ફિશર પ્રોજેક્શનમાં ફિશર પ્રોજેક્શન એટલે કે આપણું ક્રોસવાળું પ્રોજેક્શન તો આ C2H5 ને મેં સીધો કરું C2H5 આ છે આના પર તેને મેં સીધો કરું તો આ રાઈટ સાઈડ આમ સીધો કરી શકતો તો બી આર અહીંયા રાઈટ સાઈડે જ હશે તો બી આર એન એચ અને આ C2H5 ને સીધો કરું તો આ બી આર કઈ સાઈડે દેખાય લેફ્ટ સાઈડે તો બી આર એન હાઇડ્રોજન અને અહીંયા આવશે આપણો C2H5 તો સ્ટ્રક્ચર નંબર 1 મળી ગયું આપણને બરાબર તો આપણને એક સ્ટ્રક્ચર મળ્યું બીજી વસ્તુ કે બીજી વખતે આ બી આર માઇનસ બી અહીંયા એડિશન બ્રોમિનનું જુઓ ક્યાં આગળ થયું એકમાં ડાઉન સાઈડે બ્રોમિન એડ થયો અને એકમાં અપ સાઈડે ડાઉન સાઈડે એન્ડ અપ સાઈડે એટલે કે સામસામેની બાજુએ જ્યારે એડિશન થાય તો કયું યોગસિલન કહેવાય એન્ટી કયું એન્ટી યોગસિલન દેખાય છે સામસામે એડ થાય જો આ અને ઉપર બ્રોમિન તો બે બ્રોમિન આમ લંબ એકબીજાને સામસામે એડ થાય છે હવે બીજી વખતે આ બી આર માઇનસ જે છે તે એટેક કરશે આ કાર્બન પર જેવો એટેક કરે એટલે કે આ બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન આ બ્રોમિન મેળવે તો માઇનસ માઇનસ પ્લસ માઇનસ ન્યુટ્રલ થાય એટલે થશે કેવું તે સ્ટ્રક્ચર જોઈએ હવે આ રીતનું છે આપણા જોડે કે અહીંયાથી એડ થાય બ્રોમિન જીવો બ્રોમિન એડ થાય એટલે કે બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ તો પ્લસ માઇનસ ન્યુટ્રલ એટલે કે આ બ્રોમિન તો આમ સીધો થઈ જશે બરાબર અને આ હાઇડ્રોજન એને અહીંયા કોણ છે C2H5 થયું અને બીજી વખતે અહીંયા બ્રોમિન નીચેથી એડ થાય એટલે કે આ હાઇડ્રોજન આમ રહેશે અને આ C2H5 જશે આમ દેખાય તો આ પ્રોજેક્શન આપણું જે થયું કયું પ્રોજેક્શન થયું ફિશર ફિશર ના કહેવાય એને સોહર્સ કહેવાય ઘોડા જેવું દેખાય એટલે કે સોહર્સ પ્રોજેક્શન તો આપણે સોહર્સને કન્વર્ટ કરવાનો છે હવે ફિશર પ્રોજેક્શનમાં તો ફિશરમાં કન્વર્ટ કરીએ તો મેં લખું છું અહીંયા આ ભાઈને આમ C2H5ને સીધા કરવાના છે અહીંયા C2H5 સીધો કરી દો અહીંયા બરાબર તો અહીંયા જો આમ સીધો કરું આમ તો આ સીધો કરું તો આ લેફ્ટ સાઈડ રહેશે તો બ્રોમિન અહીંયા લેફ્ટ સાઈડ એન્ડ હાઇડ્રોજન આ C2H5 સીધો કરી દીધો અને બીજી સાઈડે આ C2H5 આમ સીધો કરીશ બરાબર આમ તો આ આમના થઈ જશે એટલે કે અહીંયા બ્રોમિન આવશે એન્ડ આ હાઇડ્રોજન અને અહીંયા રહેશે C2H5 તો આ સ્ટ્રક્ચર નંબર 2 મળ્યું તો સ્ટ્રક્ચર નંબર 1 એન્ડ 2 શું છે રેસેમિક મિશ્રણ છે કોનું
3-4-dibromo હાઇડ્રોજન નું રાસાયણિક મિક્સર છે અને અહીંયા ખરેખરમાં આપણને પ્રોડક્ટ કેટલી મળવી જોઈએ, 4 મળવી જોઈએ, પરંતુ એની જગ્યાએ 2 ડીએલ પેરના 2 પ્રતિબિંબ જ મળે છે. તેથી આ રિએક્શનને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહે છે. અને બીજી વસ્તુ મેન્શન કરવાની કે અહીંયા બ્રોમિનનું એડિશન પરસ્પર 2 સામસામેથી એડિશન થાય છે, તેથી આ રિએક્શન જે છે તેને કહેવાશે એન્ટીઓક્સિલન રિએક્શન. એટલે કે 2 બ્રોમિન તો ઉમેરાય છે પરંતુ પરસ્પર સામસામેથી ઉમેરાય છે, તેથી આ રિએક્શન જે છે તેને એન્ટીઓક્સિલન રિએક્શન કહેવામાં આવે છે. કેટલી મિનિટ થઈ ગયું, કેટલી થઈ ગયું ને? વીસ મિનિટ, 15. હા, આ થયું એન્ટીઓક્સિલન, બરાબર. તો હવે જોઈ લઈએ બીજો ક્વેશ્ચન પણ, કે સીસની જગ્યાએ આપણને ટ્રાન્સ 3 હેક્ઝીન આપ્યું હોય, સીસની જગ્યાએ ટ્રાન્સ 3 હેક્ઝીન આપ્યું હોય તો એ બી કન્ટિન્યુમાં પતાવી લઈએ તો આપણને ઇઝી પડશે, પતી જાય તો આપણને ઇઝી પડશે. એટલે કે એના પછી આપણે વિલોપન રિએક્શન જ જોઈશું. તો આ તો રહેવા દો, મેકેનિઝમ આ જ ફોલો કરશે. તો મેં સ્ટ્રક્ચર લખું, સીસની જગ્યાએ આપણે ટ્રાન્સ 3 હેક્ઝીન, 3 હેક્ઝીનમાં બ્રોમિનની ટ્રાન્સ 3 હેક્ઝીનમાં બ્રોમિનની એન્ટીઓક્સિલન રિએક્શન મિકેનિઝમ સાથે સમજાવો, ક્વેશ્ચન આવો છે. તો જોઈ લઈએ, એકદમ સિમ્પલ. ટ્રાન્સ 3 હેક્ઝીન મેં સ્ટ્રક્ચર લખું, મેં ડબલ બોન્ડ રહેશે કાર્બન એન્ડ આ કાર્બન ડબલ બોન્ડ રહેશે. હવે ટ્રાન્સનું સ્ટ્રક્ચર જોઈએ તો એકદમ સિમ્પલ છે, કે અહીંયા આવશે હાઇડ્રોજન, તો એની સામેની સાઈડે બીજો હાઇડ્રોજન, અહીંયા રહેશે કોન C2H5 અને બીજી સાઈડે પણ C2H5. તો આ થશે સ્ટ્રક્ચર ટ્રાન્સ. અહીંયા નંબરિંગ કરું, 2 કાર્બન, આ ત્રીજો અને આ ચોથો અને પાંચમો અને છઠ્ઠો, ટ્રાન્સ 3 હેક્ઝીન એની લખાશે, બરાબર. તો એની બ્રોમિન સાથે એન્ટીઓક્સિલન પ્રક્રિયા કરવામાં આવે, Br2 સાથે એન્ટીઓક્સિલન પ્રક્રિયા કરવામાં આવે, તો ખરેખરમાં પ્રોડક્ટ આપણને ટોટલ 4 મળવી જોઈએ. એની જગ્યાએ આપણને પ્રોડક્ટ કેટલી મળે છે? 2 પ્રોડક્ટ મળે છે, મેસો સંયોજનો મળે છે. તો આ Br અને Br એક જ સાઈડે જોડાશે, H એટલે કે આ હાફ પ્રતિબિંબ હશે, એટલે કે મેસો સંયોજન કહેવાશે. બીજું પ્રોડક્ટ સેમ ટુ સેમ અહીંયા C2H5, અહીંયા બી આવશે C2H5 પ્રતિબિંબ, એટલે કે અહીંયા પણ Br અને બીજો અહીંયા પણ Br અને અહીંયા રહેશે હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન. તો આપણને મળશે કમ્પાઉન્ડ કયો? મેસો 3 નંબરિંગ કરું તો 1-2-3-4 3-4-dibromo હેક્ઝેન. શું મળશે? 3-4-dibromo હેક્ઝેન, બરાબર. તો આ થયું આપણું રિએક્શન, પ્રક્રિયા થઈ. હવે આપણે જોવાની છે મિકેનિઝમ. મિકેનિઝમ મેં ફરીથી એકવાર સમજાવું તો મેં ભૂસું છું. મિકેનિઝમ સેમ ટુ સેમ આ જ રહેશે ભાઈ, ખાલી સ્ટ્રક્ચર જુદું લખવું પડશે. તો સ્ટ્રક્ચર મેં જુદું લખું કે આપણે જો કોણ જે સંગઠક, ટ્રાન્સ સંગઠક છે, તો મેં ડાયરેક્ટ આમ લખું છું, બરાબર છે, ખબર પડી ગઈ હશે. તો અહીંયા છે હાઇડ્રોજન, સામે પણ અહીંયા હાઇડ્રોજન, અહીંયા રહેશે C2H5 અને અહીંયા પણ રહેશે C2H5. C2H5 સામસામે, એટલે કે આ સંગઠક કયો થયો? ટ્રાન્સ 3 હેક્ઝીન. એની Br બ્રોમિન જળ સાથે કરવામાં આવે, Br2 સાથે રિએક્શન. તો આ 2 કોન્ટેક્ટમાં આવશે, એટલે કે થશે શું? બ્રોમિન, બ્રોમિનનો બોન્ડિંગ ધ્રુવીય બનશે, એટલે કે ધ્રુવીય બને તો સીધે સીધું જ આ અસમ વિભાજન થાય, તો Br
एक बनना बनने इलेक्ट्रॉन मेड़ से बनना बनने इलेक्ट्रॉन ब्रोमीन मेड़े मेड़े तो माइनस अने आ घुमाव से तो प्लस तो आ ब्रोमोनियम आयन जे छे आ Br+ એ એટેક કરશે વધારે ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા કાર્બન પર તો મેં આ સ્ટ્રક્ચર લખી દો પહેલા અહીંયા છે કાર્બન અહીંયા કોણ છે C2H5 અહીંયા કોણ છે હાઇડ્રોજન અહીંયા છે હાઇડ્રોજન અને અહીંયા છે C2H5 બરાબર છે તો થસી ગયું કે આ બ્રોમોનિયમ આયન આ બોન્ડિંગ ટુડે બંધા બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે મેળવે તો માઇનસ આ કાર્બન ગુમાવે તો પ્લસ બરાબર તો આ માઇનસ ચાર્જ વાળા જોડ આ બ્રોમોનિયમ આયન એટેક કરશે આ કાર્બન પર એટલે બરાબર તો એટેક કરશે એટલે કે આપણને સ્ટ્રક્ચર જે મળશે તે કેવું મળે એટેક કરે એટલે કે આ બ્રોમોનિયમ આયન અહીંયા એટેક કરે તો અહીંયા આમ દર્શાવું તો બીજા ચાલશે યસ એક સ્ટ્રક્ચર વધારે લખાશે આમ એટેક કરશે અહીંયા ભૂસું છું તો આ ભાઈ જોડાય કોણ બ્રોમિન તો અહીંયા કાર્બન અહીંયા બી કાર્બન જ છે કાર્બન પર ગયો જાય છે પ્લસ ચાર્જ અહીંયા સી ટુ એચ ફાઈવ અહીંયા છે એચ બરાબર તો એટેક કરે એટલે કે આ બ્રોમિન આ બ્રોમિન એટેક કરીને જોડાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં એના પર એઝ ઇટ ઇઝ હવે જેવો જોડાય મેં સીધી લીટીમાં દોરું ભાઈ થોડું ક્રોસ દોરાયું છે તો આમ જોડાય તો આ બે તો ફરકી પોઝિશન લઈ લેશે આ થશે સી ટુ એચ ફાઈવ અને અહીંયા આવશે હાઇડ્રોજન બરાબર બીજા સ્ટેપમાં આમ આ બ્રોમિન જોડે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં બાજુમાં કાર્બોકેટાયન જે બન્યો છે ત્યાં આગળ અહીંયા બંધના ઇલેક્ટ્રોન આપશે એટલે કે ફોર્મેશન થશે આપણા કયા ચક્રીય બ્રોમોનિયમ આયન તો ફોર્મેશન થાય તો મેં થોડું આમથી લખું છું બરાબર છે કેમ કે નીચે દેખાય ને તો થશે કેવું કાર્બન એક વધારે સ્ટ્રક્ચર લખાઈ ગયું છે આ વખતે એટલે વાંધો નહીં હાઇડ્રોજન અહીંયા પણ સોરી જો અહીંયા થશે શું તે આ રીતનું છે અહીંયા પણ છે હાઇડ્રોજન અહીંયા છે સી ટુ એચ ફાઈવ અને બીજી સાઈડ અહીંયા પણ છે આ અહીંયા બ્રોમોનિયમ આયન હતો બંને બે ઇલેક્ટ્રોન આપશે આ કાર્બનને અહીંયા અને બોન્ડ બનાવશે તો આ બે ભાઈઓની પોઝિશન બદલાઈ જશે એટલે કે થશે કે હું અહીંયા આવશે સી ટુ એચ ફાઈવ અને અહીંયા રહેશે હાઇડ્રોજન તો આ થયો આપણો ચક્રિય બ્રોમોનિયમ આયન ચક્રિય બ્રોમોનિયમ આયન બન્યો હવે આ ચક્રિય બ્રોમોનિયમ આયન પર આપણે પહેલો એટેચ કોને કરી દીધો એક વસ્તુ કે કોને એટેચ કર્યો Br+ બાકી કોણ રહ્યો બીજો Br- ને એડ કરવાનો બાકી છે બરાબર અહીંયા છૂટો પડેલો એ Br- અહીંયા માઇનસ લખી દેવાનું Br- તો એ એડ કરવાનો બાકી છે તો મેં અહીંયા બદલા એક વસ્તુ લખી દઉં કે આપણે ટ્રાન્સ 3 હેક્સિન આ વયની રિએક્શન બ્રોવિંજર સાથે થાય તો આપણને બે સમઘટક મળે બરાબર તે બે સમઘટક મેં દર્શાવી દઉં તો બે સમઘટક એટલે કે અહીંયા થશે CH3 અહીંયા થશે CH3 અહીંયા રહેશે Br કેમ કે કયો છે સમઘટક ટ્રાન્સમાં હોય તો આપણને પ્રોડક્ટ જે મળે એ કઈ મળે મેસો બરાબર છે તો સોરી આ સી ટુ એચ ફાઈવ કરવાનું છે ભાઈ કેમ કે 6 કાર્બનવાળો છે આપણી જોડે સી ટુ એચ ફાઈવ અહીંયા બી સી ટુ એચ ફાઈવ બે સમઘટકનું પ્રતિબિંબ એટલે કે અહીંયા પણ Br અહીંયા બી Br અહીંયા હાઇડ્રોજન બીજો બી હાઇડ્રોજન અહીંયા આવશે સી ટુ એચ ફાઈવ નંબર 3 નંબરની પ્રોડક્ટ એન્ડ આ 4 નંબરની કઈ છે મેસો કેમ કે હાફ હાફ પ્રતિબિંબ મળશે તો જોઈએ કે હવે ચક્રીય બ્રોમોનિયમ આયન પર આ વયનો એટેક થાય કોનો Br- નો તો અમે
चक्रीय ब्रोमोनियम आयन दर्शाई दो तो अपना जोड़े छे जैया बी आर अँ ब्रोमोनियम आयन बी आर प्लस आ रीतन छे हाइड्रोजन अने अँ कौन छे सेटो एच फाइव ने बीजी साइड आ साइड हाइड्रोजन अने अँ छे सेटो एच फाइव तो एटेक थसे बी आर माइनस कोनो बी आर माइनस तो बे प्रकार थसे एटेक कितना प्रकार पाथवे ए एंड पाथवे बी तो पाथवे ए एंड बी कई रीतना थाय छे जोईए तो पहली वक्त बी आर माइनस अहीं एटेक करे अहीं आ कार्बन पर तो आ बॉन्ड सीधे सीधो तूटे बन्ना बन्ने इलेक्ट्रॉन मेड़वे मेड़वे तो माइनस थसे बॉन्ड तूटे ले बड़े तो माइनस तो अहीं आ कार्बन पर क्यों चार्ज आवे प्लस तो प्लस चार्ज आवशे तो जोईए आ दोरू छू मैं तो आ एटेक करीने अहीं सीधो बी आर डाउन साइड केम के अहीं बॉन्ड तूटशे मेड़वशे माइनस तो अहीं प्लस तो प्लस जोड़े माइनस जोड़े एटले के बी आर जोड़ाशे अने आ बे भाईओ पोजिशन बदली काढ़शे कोण सी टू एच फाइव આ રીતનો થશે એન્ડ અહીંયા આવશે હાઇડ્રોજન બરાબર આ બોન્ડ તૂટે એટલે કે બંધના બંને ઇલેક્ટ્રોન મેળવ્યા મેળવ્યા માઇનસ પ્લસ માઇનસ ન્યુટ્રલ તો બીજો બ્રોમિન ઇઝ ઇટ ઇઝ જ અપસાઇડ જતો રહેશે તો આ અપસાઇડ જેવો આવશે એટલે કે હાઇડ્રોજન આમ રહેશે અને અહીંયા આવશે સી ટુ એચ ફાઇવ તો આ ભાઈ જે છે પ્રોજેક્શનમાં તે કયા પ્રોજેક્શનમાં છે આપણા કયા પ્રોજેક્શનમાં છે જો પ્રોજેક્શન છે આપણું સો હોર્સ પ્રોજેક્શનમાં તો સો હોર્સનું કન્વર્ઝન આપણે કરવાનું ફિસરમાં તો આ સેટો એચ ફાઇવ અને અહીંયા પણ સેટો એચ ફાઇવ દેખાય છે હવે આ કાર્બન પર આ કાર્બન પર સેટો એચ ફાઇવ સીધો કરો તો આ ભાઈ જે દેખાય છે તે કઈ સાઈડે આમ સીધો કરી દઈશ તો આ રાઈટ સાઈડ જ રહેશે બ્રોમિન બ્રોમિન ક્યાં રહેશે અહીંયા રાઈટ સાઈડે અને અહીંયા રહેશે હાઇડ્રોજન અને આ સીધો કરું તો આ બી રાઈટ સાઈડે દેખાય તો આ બ્રોમિન એન્ડ હાઇડ્રોજન આપણને સ્ટ્રક્ચર જે મળ્યું તે આ મળ્યું ફો ત્યાર પછી બીજી વખતે આ બી આર એટેક કરે કાર્બન નંબર ફોર પર ફોર પર એટેક કરે અહીંયા તો આ બોન્ડ તૂટશે બંધના બંને ઇલેક્ટ્રોન મેળવશે મેળવશે માઇનસ પ્લસ માઇનસ ન્યુટ્રલ તો પ્લસ માઇનસ ન્યુટ્રલ તો આ બ્રોમિન સીધે સીધો અપ થઈ જાય તો આ સી ટુ એચ ફાઇવ અહીંયા આવશે એન્ડ અહીંયા રહેશે હાઇડ્રોજન અને બીજી સાઈડે આ ડાઉનથી એટેક કરે એટલે કે બી આર અહીંયા જોડાય તો આ હાઇડ્રોજન રહેશે અને અહીંયા આવશે સી ટુ એચ ફાઇવ થશે તો આ રીતનું થશે હવે કશું કરવાનું નથી બંનેને મેં સીધા કરી દઈશ બંનેને સીધા કરીશ તો બંને ભાઈઓને સીધા કરું તો સી ટુ એચ ફાઇવ સી ટુ એચ ફાઇવને સીધા કરી સી ટુ એચ ફાઇવ એન્ડ સી ટુ એચ ફાઇવ તો આ ભાઈને પહેલાં પકડીને સીધો કરું આમ કરું તો અહીંયા દેખો બી આર આ તો હતો જ આ બી આરને સીધો આમ કરીશ તો બી આર અને આ બી આર આમ જ થઈ જશે બીજો બી આર આમ સીધો કરીશ તો બંને બી આર અને હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન તો આ સ્ટ્રક્ચર નંબર થ્રી મળ્યું તો આ જે કમ્પાઉન્ડ જે મળ્યો તે મેસો કમ્પાઉન્ડ મળ્યો એટલે કે જ્યારે પણ સીસ હોય સીસ સમઘટક હોય અહીંયા મેં લખું છું સીસ સમઘટક હોય એનું એન્ટી એડિશન થાય એન્ટી એડિશન તો આપણને કમ્પાઉન્ડ કયું મળે છે રેસેમિક મિશ્રણ કયું રેસેમિક અને ટ્રાન્સ સંગઠક હોય તો અને એન્ટી એડિશન થાય તો એમાં આપણને મિક્સચર કયું મળે છે મેસો કમ્પાઉન્ડ તો આપણને ઓબ્જેક્ટિવમાં આવી શકે ડાયરેક્ટલી કમ્પાઉન્ડ આપ્યો હોય તો આન્સર કયો આવે તે બરાબર છે અને ચક્રિય બ્રોમોનિયમ આયન કઈ રીતે બને એ બી પૂછાઈ શકે એટલે કે ઓબ્જેક્ટિવમાં એકદમ સિમ્પલ સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહી કહેવાય સ્ટીરિયો સ્પેસિફિક કહી કહેવાય અને એને એક એક્ઝામ્પલ આપો એવું એ નાના નાના એમસીક્યુઝમાં આવી શકે બરાબર છે તો આપણું આ થયું એન્ટી એડિશન રિએક્શન હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે વિલોપન
એમાં પણ સીન વિલોપન આવે છે ને એન્ટી વિલોપન, પરંતુ એ લેક્ચર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી કન્ટિન્યુ લખી લખીને પ્રિપેર કરો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક શેર અને બેલ આઇકોન પર થપ્પો મારો, બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા આપણે વિલોપન એલિમિનેશન રિએક્શન સાથે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા.